હેલો એવરીવન, સ્વાગત કરું છું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના આપણા સૌના યુટ્યુબ પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરરોજ નવી નવી સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીઓને લગતી અપડેટ તેમજ ઘણું બધું. વિડીયો શરૂ કરીએ અને આગળ વધીએ એના પહેલાં તમામ મિત્રો માટે એક સારી અપડેટ. એક નવી એપ્લિકેશન, તમામ સરકારી નોકરીઓની તૈયારી કરવા માટે એક જ એપ્લિકેશન કાફી છે દોસ્તો, જેમાંથી ઘણું બધું ઓલરેડી પૂછાઈ ગયું છે. સાથે દરેક ક્વિઝમાં તમે ઇનામ પણ જીતી શકો છો, એ પણ એશ્યોર્ડ. તો લિંક વિડીયોની નીચે મળશે, કોડ આપેલો છે, તમે ઉપયોગ કરજો તો જ ફ્રી એપ્લિકેશન મળશે. સાથે સાથે દોસ્તો, કોમ્પ્યુટરનો કોર્સ ફ્રીમાં, સર્ટિફિકેટ પણ તમને મળવા પાત્ર છે. એવા કોર્સની લિંક વિડીયોની નીચે મળશે. સાથે 30,000 રૂપિયા ઘરે બેઠા સરકારી નોકરીઓની સાથે સાથે કમાણી પણ કરી શકો છો. તો એ કોર્સ આજે જ ફ્રીમાં ઝડપી લેજો. દોસ્તો, હવે વાત કરીશું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, એટલે કે vsb.gujarat.in. તો દોસ્તો, આ વેબસાઇટ પર ઓફિશિયલી વિદ્યાસહાયકની ભરતીને લઈને અપડેટ આવી છે. તમને ખ્યાલ છે, થોડા સમય પહેલાં વિદ્યાસહાયકની ભરતી આવી હતી. આ ભરતીને લઈને ઘણા બધા રાઉન્ડ છે તે જાહેર થઈ ગયા છે. જ્યારે જનરલની અંદર વાત કરીએ તો જનરલના અંદર 1-5 તબક્કાઓ ઓલરેડી આવી ગયા છે. ઘટ છે દોસ્તો, ઘટમાં ફક્ત ને ફક્ત 2 જ તબક્કા આવ્યા હતા. ગઈકાલે ઓલરેડી એક નવો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે. ઘટ રાઉન્ડ 3 એટલે ત્રીજા તબક્કાનું કટ ઓફ જાહેર કરી દેવામાં ફાઇનલી આવ્યું છે. તો એ ખૂબ જ સારી અપડેટ છે. તમામ તૈયારી કરતા મિત્રો દોસ્તો, ઘટના અંદર જે કટ ઓફ આવ્યું છે એકવાર જોઈ લે, જેથી કરીને તમારો આઈડિયા આવે કે તમે કેટલા પાણીમાં છો. દોસ્તો, આના અંદર જો તમારા માર્ક્સ આવ્યા હોય કટ ઓફ કરતાં ઉપર, તો દોસ્તો તમે એલિજિબલ છો. હવે દોસ્તો, એના પછી શું કરવાનું છે ચલો એ જોઈ લઈએ, અને સાથે કટ ઓફ કેટલું અટક્યું છે એ પણ સમજી લઈએ. તો વિદ્યાશાખ ભરતી ધોરણ 1-5 અને ધોરણ 6-8 ગુજરાતી માધ્યમ વર્ષ 2022 કોલેટર મેળવવા માટેની સૂચના, ત્રીજો તબક્કો એટલે કે કટ ઓફ, ત્રીજી અને ઘટની જગ્યા, એના માટે લઈને અપડેટ આવી છે. તો ઉમેદવારો 7 મે 2022 રોજ 12 વાગ્યાથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી કોલેટર ડાઉનલોડ કરી શકશે. વધુ વાત કરીએ તો અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલેટર મેળવી શકશે. ઉમેદવારોએ 9-5-2022થી 10-5-2022 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે, જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલેટર દર્શાવેલા છે. તો દોસ્તો, અહીંયા ધોરણ 1-5 અને ધોરણ 6-8 અલગ અલગ વિષયો અને અલગ અલગ કેટેગરી માટે ઘટ જાહેર કર્યું છે. ભરતીનો પ્રકાર સૌથી પહેલાં જોઈએ, ધોરણ 6-8 આવી ગયું, જેમાં ક્રમ નંબર 1-6 છે. અલગ અલગ વિષયો છે અને અલગ અલગ વિષયો પ્રમાણે દોસ્તો SC એટલે કે અનુસૂચિત જાતિ, ST એટલે કે અનુસૂચિત જનજાતિ, SC, BC અને EWS તમામ કેટેગરી માટે જે કટ ઓફ, જે મેરિટ છે જાહેર કરવામાં આવ્યું છે. એની સામે દિવ્યાંગ ઉમેદવારો નથી, ફક્ત સામાજિક વિજ્ઞાન એવો વિષય છે જેમાં PH શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે કટ ઓફ જાહેર કર્યું છે. હવે વાત કરીશું દોસ્તો ધોરણ 1-5. ધોરણ 1-5ની અંદર પણ વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સિવાય આ બંને વિષયની અંદર જે અલગ અલગ કેટેગરી છે, SC, ST, SC, BC અને EWS તમામ કેટેગરીના જે અનામત કેટેગરી છે તેના કટ ઓફ મેરિટ જાહેર કરવામાં આવ્યા છે. તો એકવાર તમે એ પણ દોસ્તો જરૂરથી જોઈ લેજો. એવી જ રીતે શારીરિક અશક્ત કેટેગરી B અને કેટેગરી C માં જે ઉમેદવારોના નામ છે, એ ઉમેદવારો પણ જે જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે એના માટે જાય, કોલેટરમાં સંપૂર્ણ ડિટેલ દર્શાવેલી છે. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું આવી જ એક નવી અપડેટ સાથે. વિદ્યાશાખની ભરતીને લઈને અપડેટ મેળવવા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો.